સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે છેલ્લા 25 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ચાલી રહેલા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોના આંદોલન બાદ સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની વાત માની લેવામાં આવી છે અને સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા પ્રત્યેક પશુદીઠ દિવસના 25 રૂપિયા લેખે 4 લાખ પશુઓ માટે આ સહાયની જાહેરાત કરવામાં આવી છે. આગામી 2 માસ સુધી સરકાર દ્વારા પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને પશુદીઠ 25 રૂપિયા લેખે સરકાર સહાય ચૂકવશે, જેને લઈ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠા પાંજરાપોળ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કોઠારીનો અમારા સંવાદદાતાએ સંપર્ક કરી સરકારના આ નિર્ણય વિશે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર સમક્ષ તેમની માંગ 5 મહિનાની સહાય માટે હતી, પરંતુ સરકાર દ્વારા માત્ર 2 માસની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેને લઈ ખૂબ જ દુઃખ છે. સાથે સાથે ટેટોડા ગૌશાળામાં મળેલી ગૌશાળાના સંચાલકોની બેઠકમાં તેમની ગેરહાજરી ઉપર પણ તેમણે ખુલાસો આપ્યો હતો. છેલ્લા 25 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં કોણ મદદરૂપ બન્યું છે તે અંગેનો સવાલ પૂછતા તેમણે માત્ર એક જ બનાસકાંઠા જિલ્લાના સાંસદનું નામ જણાવ્યું હતું, જ્યારે સરકારના પાર્લામેન્ટરી બોર્ડમાં આજે તેમને અને સ્થાનિક ધારાસભ્યને બોલાવ્યા હતા, પરંતુ ધારાસભ્ય આવ્યા ન હતા. અમારી માંગો એ હતી કે ભાઈ અમને અત્યારે આ મહામારીના પ્લેટ પૂરતા તમે 25 રૂપિયા પ્રમાણે જે 2 મહિના આપ્યું છે એ પ્રમાણે આપો, અને સરકારે જે અમારી માંગણીઓને સંવેદનશીલ સરકારે સ્વીકારી છે, પણ એટલી જ સ્વીકારી છે કે ફક્ત 2 મહિના માટેના જ એ લોકોએ આજે ડિક્લેરેશન કર્યું છે, જેથી હવે એક બાજુ આનંદ છે કે ભાઈ બીજો 2 મહિનાના પણ આપ્યા છે, પણ ખરેખર અમારા 3 મહિનાના પૈસા ગયા છે, તે બદલ દુઃખ છે. એમાં એ ધારાસભ્યશ્રીને લોકોને કેવું એવું હતું કે ભાઈ ગઈકાલે એમને જ્યારે અમને પાર્લામેન્ટ મેમ્બરે અપાવેલી કે નીતિનભાઈની સાથેનો સમય, એટલે અમે એમને સમય પૂછવા જતાં એમને મિટિંગ ગોઠવી રાખી, અને એ મિટિંગ ફક્ત ગૌશાળા માટેની જ ગોઠવી છે, અને અમને પાંજરાપોળને એમાંથી બકાત કરી દીધો. સરકારમાં ભલામણ ફક્ત પરમજીતભાઈ પટેલ દ્વારા ભલામણ કરાયેલી, અને એનો તરત જ સરકારે પણ સ્વીકારી એમની ભલામણને, અને એમને આજે 2 મહિનાના પૈસા ચૂકવવા માટેનો નિર્ણય લીધેલો છે. ભરતભાઈ કોઠારી સરકારની જાહેરાત બાદ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, અને તેમના શબ્દો પ્રમાણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક ધારાસભ્ય એટલે કે શશિકાંતભાઈ પંડ્યા દ્વારા તેમના આંદોલનમાં સહયોગ આપવામાં ન આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. કારણ કે ભરતભાઈ કોઠારીના જણાવ્યા અનુસાર તેમને સહાય આપવામાં રાજકીય આગેવાનોમાં માત્ર એક જ પરબતભાઈ પટેલ જ મદદરૂપ બન્યા છે, એટલે માની શકાય કે ડીસાના ધારાસભ્ય દ્વારા કોઈ જ મદદ કરવામાં આવી નથી.